फ्रेंड्स गुड मॉर्निंग, केम छो बधा? आज हवे आपणे लोको खूब ज इम्पोर्टंट क्वेश्चन बे अथवा त्रण गुणनो भणीए छीए, जेनुं नाम छे फोटो इलेक्ट्रिक असर सविस्तार समझाओ। चलो मोस्ट इम्पोर्टंट क्वेश्चन छे अने आना आधारे तमारे दाखला पण गणवाना आवशे। फोटो इलेक्ट्रिक असर सविस्तार समझाओ। चलो मारा वाला विद्यार्थी मित्रों, ईस्वीसन 1887 में एच हर्ट्ज वैज्ञानिक द्वारा केटलीक धातु जेवी के पोटेशियम, रुबिडियम के सीजियम ने प्रकाशना पुंज जे पड़ता होय एमा राखवामां आवी। अहींयाथी आम प्रकाश पड़तो होय ने अहींया वच्चे राखी दीधुं पोटेशियम, रुबिडियम के सीजियम, तो आउ करवाना कारणे तेमाथी इलेक्ट्रॉन नुं उत्सर्जन थयुं। आ जे घटना छे आ प्रकाश हतो अने आ जे इलेक्ट्रॉन नुं उत्सर्जन थयुं आ जे घटना छे एने कहेवाय फोटो इलेक्ट्रिक असर। ईस्वीसन 1887 मां वैज्ञानिक एच हर्ट्ज द्वारा केटलीक धातुओ जेवी के पोटेशियम, रुबिडियम के सीजियम, पोटेशियम, रुबिडियम के सीजियम ने प्रकाशना पुंज धरावता मार्ग में राखवामां आव्या तो ते धातुनी सपाटी पर थी इलेक्ट्रॉन नु उत्सर्जन थयुं। उत्सर्जन थयुं बराबर छे। वैज्ञानिक एच अर्जे हुं केरु प्रकाशना पुंज धरावतो जे मार्ग हतो ए मार्गमां वच्चे हुं नाखी दीधुं पोटेशियम, रुबिडियम के सीजियम जेवी धातु मूकी तो ते धातुनी सपाटी परथी इलेक्ट्रॉन नुं उत्सर्जन थयुं। आ घटनाने फोटो इलेक्ट्रिक असर कहे छे। समझाई गयुं तमने लोकोने? આમ ધાતુની સપાટી ઉપર પ્રકાશ ઉર્જા આપાત કરતા તેની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન જે મુક્ત થાય એ ઘટનાને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર। તો દોસ્તો આ ધાતુ છે, શૂન્યાવકાશમાં ધાતુની સપાટી પર પ્રકાશ ઉર્જા અથડાતા અથવા તો પ્રકાશનું પુંજ અથડાતા તેમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એને યોગ્ય સંસૂચક દ્વારા, ડિટેક્ટર દ્વારા એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું માપન કરવામાં આવે છે। શૂન્યાવકાશમાં રાખેલી ધાતુની સપાટી, શૂન્યાવકાશમાં રાખેલી ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ પડતા તેમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અથવા તો તેમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિનું માપન અથવા તો ગતિ ઉર્જાનું માપન યોગ્ય સંસૂચક એટલે ડિટેક્ટર હોય સંસૂચક વડે કરવામાં આવે છે। બહુ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ શૂન્યાવકાશ નળી છે બરાબર છે, એમાં ધાતુ રાખેલ છે, હવે અહીંયાથી આમ પ્રકાશનું પુંજ પાડું એટલે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એ ઇલેક્ટ્રોન કેટલી ગતિથી ગતિ કરે છે એનું માપન અહીંયા ડિટેક્ટર હોય એ સંસૂચક વડે એને ગતિ ઉર્જાનું માપન કરી લેવામાં આવે છે બરાબર છે। તો આ પ્રયોગ ઉપરથી કયા કયા પરિણામો મળ્યા? તો ઉપરના પ્રયોગો પરથી નીચેના તારણો મેળવવામાં આવ્યા, હું તમને પહેલા સમજાવી દઉં છું બરાબર છે। હાલો 1887 પ્રકાશના પુંજનો જે માર્ગ હોય એમાં વચ્ચે પોટેશિયમ, રુબિડિયમ કે સીઝિયમ જેવી ધાતુઓ હર્ટ્ઝે મૂકી તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું,
आ घटना ने कहवा फोटोइलेक्ट्रिक असर। शून्य अवकाश में धातु पर प्रकाश नु पुंज आपात करवामां आवे तो एमांथी इलेक्ट्रॉन उत्सर्जन थाय, ए इलेक्ट्रॉन केटली गति थी उत्सर्जन पामे छे एनुं मापन करवामां आवे छे। हवे आ प्रयोग पर के परिणामों मिला अथवा तो के तारणों मिला, तो पहली बात धारो कि आ धातु से, धातु पर प्रकाश नु पुंज पड़े एटले इलेक्ट्रॉन नु उत्सर्जन थाय ए माटे कोई समयगाळो, चोक्कस समयगाळो निर्धारित नथी। एमां प्रकाश नु पुंज पड़े एटले धड़लारण इलेक्ट्रॉन निकले। पहली बात हूँ धातु नी सपाटी पर प्रकाश नु पुंज अथड़ाता, धातुनी सपाटी पर प्रकाशनु पुंज अथड़ाता, तेनी सपाटी पर थी इलेक्ट्रॉन ना उत्सर्जन माटे कोई चौकस समयगाळो निर्धारित नहीं, कोई चौकस समयगाळो निर्धारित नहीं। पहली बात ही કે ભાઈ આ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે એટલો સમય લાગે એવું નથી। બીજું કે આ ધાતુની સપાટી ઉપર અમુક ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ, અમુક ચોક્કસ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી આવૃત્તિ વાળું વિકિરણ આપાત થાય, પ્રકાશ પડે ત્યાં સુધી આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી। અને આ ચોક્કસ ન્યૂનતમ, આ ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિવાળા વિકિરણ કરતાં વધુ આવૃત્તિવાળું જ્યારે વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે અહીંયા શું થાય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। તો અહીંયા આપણે એમ કહી શકાય કે અમુક ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ ધરાવતો, અમુક ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડે। આ ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિને કહેવાય દેહલી આવૃત્તિ। એ દેહલી આવૃત્તિ ધરાવતું હોય એટલી પ્રકાશ ઉર્જા આપો ત્યાં સુધી વિકિરણ મુક્ત નથી થતું, એની કરતાં વધુ ઉર્જા આપશો ત્યારે જ ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થશે, બરાબર છે। તો બીજી વાત એ જોજો, હું હમણાં લખી દઉં છું બીજી વાત કઈ, કે ધારો કે અહીંયા આપણે આ પ્રકાશ ઉર્જા આપાત કરી પણ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે અમુક ન્યૂનતમ આવૃત્તિ ન્યૂ ઝીરો જોઈએ છે। એ ન્યૂ ઝીરો સુધીની આવૃત્તિવાળું પ્રકાશ આપાત નહીં કરો ત્યાં સુધી તમને અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં, પણ એનાથી થોડીક વધુ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરશો એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે। તો આવી આવૃત્તિને કહેવાય દેહલી આવૃત્તિ। કેવી આવૃત્તિ? દેહલી આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ। અને ત્રીજી વાત કે દેહલી આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય અને વધારાની ઉર્જા છે એની ગતિમાં જાય, એટલે આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી વધે એમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધે। ઓકે, જુઓ ફોટોઇલેક્ટ્રિક અસર એટલે શું? પહેલી વાત, ધાતુની સપાટી ઉપર પ્રકાશનું પુંજ આપાત કરવામાં આવે તો તેની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એ ઘટનાને કહેવાય ફોટોઇલેક્ટ્રિક અસર। અને આ આ જે પ્રયોગ છે એમાં મુખ્ય ત્રણ બાબતો છે, એમાં પહેલી કઈ બાબત હમણાં જ વાત કરી, અહીંયા લખી નાખો તો એ મુદ્દો આપણે, કે ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ આપાત થતા અથવા તો અથડાતા મુક્ત થતા ઇલેક્ટ્રોન માટે કોઈ સમયગાળો, કોઈ ચોક્કસ સમયગાળો નિર્ધારિત નથી, નિર્ધારિત નથી। ધાતુની સપાટી ઉપર પ્રકાશનું પુંજ અથડાય તો એટલા સમયમાં જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એવું કહી શકાય નહીં। નેક્સ્ટ બીજું, ધાતુની સપાટી પર અમુક ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ, એને આપણે નામ આપ્યું ન્યૂનતમ આવૃત્તિનું નામ આપ્યું ન્યૂ ઝીરો, ધાતુની સપાટી પર અમુક ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ ધરાવતું, એ વધુ આવૃત્તિ એટલે કે ન્યૂ આવૃત્તિ ધરાવતા ધરાવતું
प्रकाश नु पुंज अथड़ाय तोज तेनी सपाटी एटले धातु नी सपाटी पर थी इलेक्ट्रॉन मुक्त थाय छे। आ जरूरी न्यूनतम आवृत्ति ने देहली आवृत्ति अथवा अथवा थ्रेशोल्ड आवृत्ति कहे छे। बराबर छे। धातुनी सपाटी पर अमुक चौक्स न्यूनतम आवृत्ति के एटली तो मिनिमम जोईज एना करता वधु आवृत्ति आप तो ज ते इलेक्ट्रॉन मुक्त थाय नहीं तो थाय नहीं। तो आवी न्यूनतम आवृत्ति ने केवी आवृत्ति कहेवाय? देहली आवृत्ति कहेवाय। धातुनी सपाटी पर आपात अथवा तो अथड़ाता प्रकाशनी आवृत्ति जेम वधे एम मुक्त थता इलेक्ट्रॉननी गति ऊर्जा वधे छे। इलेक्ट्रॉन मुक्त करवा माटे तो चोक्कस ऊर्जा जोई छे, चोक्कस आवृत्ति जोई छे न्यू जीरो। बाकीनी वधारानी आवृत्ति जे काई पण तमने लागशो ई एमां थाय गतिमां थाय, खबर पड़े छे। तो महत्वनी त्रीजी वात कही तो के धातुनी सपाटी पर अथड़ाता अथड़ाता प्रकाशनी आवृत्ति वधे तेम प्रकाशनी आवृत्ति वधे एटले के न्यू वधे तेम मुक्त थता इलेक्ट्रॉननी गति ऊर्जा वधे छे। ओके, शॉर्ट एंड सीम्पल थाय शुं? तो के धातुनी सपाटी पर आपात थती अथवा तो अथड़ाती ऊर्जा एने कहेवाय आपात ऊर्जा। એ હેમાં હેમાં જાય તો કે મુક્ત કરવા માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા દેહલી ઉર્જા પ્લસ ગતિ ઉર્જા। તમે કુલ કેટલી ઉર્જા આપાત કરો છો એટલી એ જાય છે ક્યાં ક્યાં? એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે અને એક ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે, ખબર પડે છે। તમે અહીંયા એમ પણ કહી શકો આપાત ઉર્જા બરાબર દેહલી ઉર્જા એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની ઉર્જા, અને આયનીકરણ ઉર્જા શબ્દ વાપરી શકો, આયનીકરણ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા। ધારો કે ધાતુની સપાટી ઉપરથી ન્યૂ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરો તો આપાત ઉર્જા થશે એચ ન્યૂ। એમાંથી જરૂરી આવૃત્તિ કેટલી છે? ન્યૂ ઝીરો। તો એ દેહલી ઉર્જા કેટલી થશે? એચ ન્યૂ ઝીરો બરાબર વન હાફ એમ વી સ્ક્વેર, આ વી છે ઇલેક્ટ્રોનનો વેગ છે વી, એટલે આને ન્યૂ તરીકે લખું છું બરાબર। માટે કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા વન હાફ એમ વી સ્ક્વેર બરાબર ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર શું થશે? એચ ન્યૂ માઇનસ એચ ન્યૂ ઝીરો, એટલે કે એચ કોમન કાઢો, ન્યૂ માઇનસ ન્યૂ ઝીરો બરાબર છે, જ્યાં એચને કહેવાય પ્લાંક અચળાંક, એચને શું કહેવાય? પ્લાંક અચળાંક। તો મારો કહેવાનો ઇન્ટેન્શન એકદમ સિમ્પલ છે, ફોટો ઇલેક્ટ્રિક અસર છે શું સાહેબ? એકદમ સિમ્પલ, આ ધાતુ છે, પ્રકાશ આપાત કરો, ઇલેક્ટ્રોન ઉત્સર્જાય। હવે આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે તો ફિક્સ અમુક ચોક્કસ જ ઉર્જા જોઈ છે, તો તમે અહીંયાથી એટલી ઉર્જા આપશો ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન મુક્ત નહીં થાય, પણ એના કરતાં થોડીક વધારે આપશો એટલે ઇલેક્ટ્રોન છટકશે, હજી વધારે ઉર્જા આપશો તો આ ઇલેક્ટ્રોન વધુ ગતિથી છટકશે, એની ગતિ વધશે, ખબર પડે છે। એટલે આપાત ઉર્જા બરાબર શું થશે? દેહલી ઉર્જા પ્લસ ગતિ ઉર્જા। દેહલી ઉર્જાને તમે કયા કયા નામ આપી શકો? આયનીકરણ ઉર્જા પણ આપી શકો, બીજું તમે આપી શકો થ્રેશોલ્ડ ઉર્જા, અથવા ત્રીજું આપી શકો તમે જે કામ કરવાના છો ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું, એટલે એને કાર્ય વિધેય પણ કહેવાય। એટલે અહીંયા દેહલી ઉર્જાને જ તમે કયા કયા નામ આપશો ખબર? આયનીકરણ ઉર્જા, બીજું નામ આપશો થ્રેશોલ્ડ ઉર્જા, અથવા દાખલામાં બીજું નામ આપશો તમે કાર્ય વિધેય। તમે અત્યારે કાર્ય શું કર્યું? ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું, એટલે એને આપણે નામ આપશું કાર્ય વિધેય। ઓકે, તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે કરીએ છીએ, પૂર્ણ લઈ લો। ચલો દોસ્તો, ત્રણ ચાર દાખલા આપણે ગણીએ એટલે તમને અંદાજ આવે કઈ રીતે એપ્લાય કરાય। લખો પહેલો પ્રશ્ન, ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું સ્ટેશન, ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું સ્ટેશન 1368 કિલો હર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે, એટલે આવૃત્તિ આપેલી છે તમને 1368 કિલો હર્ટ્ઝ બરાબર,
તો તેના ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જિત તરંગ લંબાઈ ગણો. તેના ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જિત તરંગ લંબાઈ, તેના ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જિત તરંગ લંબાઈ ગણો. ધેટ્સ ઓલ. કામ પૂરું દોસ્તો. તમારી પાસે સંબંધ છે, આવૃત્તિ ન્યૂ ચલે છે વન અપોન લેમડા, માટે ન્યૂ બરાબર સી અપોન લેમડા. ન્યૂ મારે ગણવાનું છે લેમડા, તો લેમડા બરાબર સી અપોન ન્યૂ. સી એટલે શું થાય, પ્રકાશનો એક 3×10⁸ મીટર પર સેકન્ડ. તો લેમડા મને મીટરમાં મળશે, ન્યૂને એમાં કન્વર્ટ કરશું સેકન્ડ પર સેકન્ડ એટલે હર્ટ્ઝમાં, તો આ કિલો છે. તો ન્યૂની કિંમત થશે 1368×10³ હર્ટ્ઝ. હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇન્વર્સ જ થાય. ચાલો તો લેમડા બરાબર થઈ ગયો 3×10⁸ મીટર પર સેકન્ડ, અને અહીંયા લેમડા એટલે સોરી ન્યૂ એટલે થશે 1368×10³. સાદુરૂપ આપો દોસ્તો, એટલે અહીંયા તમને જે આન્સર મળશે એ શેમાં મળશે, મીટરમાં મળશે. બોલો કાંઈ પ્રોબ્લેમ. પહેલાં 3×છેદમાં એટલા કરશો એટલે જે કાંઈ પણ મળશે, 10⁵, પછી પોઈન્ટનું ડેવિએશન કાઢીને આવજો. આવડે? આવડવું જ જોઈએ. ચાલો નેક્સ્ટ નેક્સ્ટ દાખલો છે. તમને એમ કીધું છે, દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર 400 નેનોમીટરથી 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે, જાંબલીથી લાલ. દ્રશ્યમાન વર્ણપટ છે, જાની વાલી પિનારા છે ને, હે ને, એમાં તરંગ લંબાઈનો વિસ્તાર લેમડા 1 400 નેનોમીટરથી થઈને 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે, જાંબલીથી લાલ. જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી છે તો એની આવૃત્તિ વધારે હોય, એટલે જાંબલી રંગ છે એ દોસ્તો વધુ ઉર્જાવાળો હોય. બરાબર છે, આપણે ગઈકાલે શીખવાડ્યું હતું ને જાની વાલી પિનારા. બરાબર, જાની વાલી પિનારા લાલ રંગની તીવ્રતા ઓછી હોય, જાંબલી રંગની તીવ્રતા વધારે હોય, એટલે જાંબલી રંગની આવૃત્તિ વધારે છે, એની તરંગ લંબાઈ ઓછી છે. તો તમને એમ કીધું છે, આ તરંગ લંબાઈ સાથે સંકળાયેલી આવૃત્તિનો વિસ્તાર નક્કી કરો. આ તરંગ લંબાઈનો વિસ્તાર છે, તો કોનો? આવૃત્તિનો વિસ્તાર નક્કી કરો. ડોન્ટ વરી દોસ્તો, હેરાન થવાનું થતું જ નથી. આ પહેલી અને છેલ્લી તરંગ લંબાઈ છે એને આવૃત્તિમાં કન્વર્ટ કરી દઈ. ન્યૂ 1 C/λ1, ન્યૂ 2 C/λ2. ચલો ન્યૂ 1 C કેટલો, 3×10⁸ મીટર પર સેકન્ડ, તો આને મીટરમાં લેશું. તો આને મીટર લેમડા 1 ને મીટરમાં લો, 400×10⁻¹. ખબર પડે છે કમ્પ્લીટલી. તો અહીંયા શું થશે, ન્યૂ બરાબર 3×4, હું આમ કરી શકું ને, ×10⁸, અહીંયા 2 પોઈન્ટ અહીંયા થાય એટલે 10⁻¹. ન્યૂ બરાબર 3×4, અહીંયા 10⁻¹ થશે, 15 હર્ટ્ઝ. અહીંયા 3×4 મૂકી દેજો, જે થાય કેટલા થાય એપ્રોક્સિમેટલી, 7×28 એટલે 0.7 સમથિંગ થશે. ઓકે ચાલો નેક્સ્ટ. ન્યૂ 2 અહીંયા કેટલા થશે, સી 3×10⁸, લેમડા 2 750×10⁹ થાય કે ન થાય, હે ને, નેનોમીટર છે એટલે 10⁻¹ કરી નાખી છે. ન્યૂ બરાબર, ન્યૂ 2 બરાબર શું કરશો તમે, 3×750, આ 10⁹ ઉપર જાય 10⁻¹, 3×750 હોય એ જે હોય એ કરજો, પોઈન્ટ આવે અને પોઈન્ટનું ડેવિએશન કાઢજો, અને અહીંયા કરી દેજો હર્ટ્ઝ, એટલા હર્ટ્ઝથી એટલા હર્ટ્ઝ થાય. અહીંયા એપ્રોક્સિમેટલી તમારો જવાબ આવે છે અહીંયા 7.50×10⁴ હર્ટ્ઝ. આ જે આવે અહીંયા પોઈન્ટમાં આવશે ને, 0.75 આવશે આમ. તો ન્યૂ 1 કેટલા થશે, 7.50×10⁴ હર્ટ્ઝ. બરાબર છે, એવી રીતે અહીંયા તમારો ન્યૂ 2 આવશે, એ આવશે 0.04 સમથિંગ આવશે. બરાબર છે, ન્યૂ 2 બરાબર 3×750 કરશો એટલે એપ્રોક્સિમેટલી તમને જવાબ મળશે 0.004×10⁷. હવે આને આગળ લઈ જાય તો કેટલા થાય, 3 પોઈન્ટ આ બંધ આવતો, 4×10⁴ હર્ટ્ઝ. બરાબર છે, આ રીતના જવાબ આવશે. એની પ્રોબ્લેમ
આવડે? જો કે જવાબ અહીંયા મેં તો સીધા ચોપડીમાંથી મૂકી દીધા છે, તમારા લોકોએ કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર છે? આ સાચું છે કે નહીં એનો સાચો આન્સર મૂકજો, એની પ્રોબ્લેમ. અને સિમ્પલી વસ્તુ છે, આપણે વાત કરી હતી કે જાંબલી રંગની તીવ્રતા આવૃત્તિ વધારે હોય એની તરંગ લંબાઈ ઓછી છે, લાલ રંગની આવૃત્તિ ઓછી હોય એની તરંગ લંબાઈ વધારે હોય. દેટ્સ ઓલ. પડી ખબર હે? ચલો લઈ લો આટલું. ત્યારબાદ પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે, એક પીળું વિકિરણ છે કે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે, તો તેની આવૃત્તિ અને તરંગ સંખ્યા ગણો. આવૃત્તિ અને તરંગ સંખ્યા 5800 એંગસ્ટ્રોમની બદલે આપણે કરશું 5800 × 10⁻¹⁰ મીટર. ઓકે, એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻¹⁰ મીટર થાય. તો આવૃત્તિ એટલે શું કરશું? c/λ 3×10⁸λ 5800×10⁻¹⁰. સાદુરૂપ આપો મળી જાય. એ આવૃત્તિમાં આવશે, એમાં આવશે હર્ટ્ઝમાં, અને તરંગ સંખ્યા એટલે એકના છેદમાં લેમડાની કિંમત કરો, મળી જાય. અને એનો એકમ આવશે, આ મીટર છે તો અહીંયા આવશે મીટર ઇન્વર્સ. પડી કે નહીં? અરે દોસ્તો પડવી જ જોઈએ, હા પડવી જ જોઈએ. ચાલો લઈ લો આટલા દાખલા.